हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड वसुदेव विद्यालय द्वारा मडावर सोनल आसन हार्दिक स्वागत करू छु। આપણે કલોલ ની અંદર આજે શું કરવાનું છે તો કે પ્રશ્ન આપ્યા છે ને એના ઉત્તર આપવાના છે, પણ સૌપ્રથમ શું કરીશું, પ્રશ્ન નંબર 26 ઉપર ધ્યાન આપો। અહીંયા છે ને આપણને હું વૃક્ષનું ચિત્ર આપ્યું છે, તો હું સૂચના વાંચું છું, એ પ્રમાણે તમારે અહીંયા ભરવાનું રહેશે। નીચે ના ચિત્ર મનપસંદ અને ક્ષ ક્ષત્રિયનો શ્ર રૂપ અને રૂમાલ વાળો રૂપ આ લાલ અક્ષરોમાં લાલ રંગ પૂરવાનો છે। અહીંયા આપણને જે લાલ અક્ષરો દેખાય છે એમાં લાલ રંગ પૂરવાનો છે, દેખાય છે બધાને? આની અંદર બધાએ અક્ષરો જે આપ્યા છે એમાં લાલ રંગ પૂરવાનો છે। હવે ત્યારબાદ પછી વૃક્ષમાં તમે લીલો રંગ પૂરી શકો છો અને બાકીના આખા ચિત્રમાં રંગ પૂરી શકો છો, પણ જે અક્ષર આપ્યા છે એમાં લાલ રંગ પૂરવાનો છે અહીંયા। હવે હું નીચે પ્રશ્ન નંબર 27 વાંચું છું, બધા ધ્યાન આપજો। ઋત્વિક અને વૃષભ મિત્રો, દક્ષા અને રક્ષાપાણ મિત્રો, શ્રાવણ મહિનો સરસ ઋતુ, સૌ ભરૂચ ફરવા ગયા, ત્યાં જુદા જુદા વૃક્ષો, વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ, ત્યાં બધાએ કબીર વટ પણ જોયો, પ્રદક્ષિણા કરી ત્યાંથી બધા આશ્રમ ગયા, ઋષિનો શ્રાપ વાર્તા સાંભળી ત્યાં નદી હતી, ઋષભે રૂમાલ પહેર્યો, તે નદીમાં નાહવા પડ્યો, રૂમાલ તણાઈ ગયો, ઋષભ શરમાઈ ગયો, બધાને ફરવાની મજા આવી। આ હવે આપણે જે મેં પેરેગ્રાફ વાંચ્યો છે ને એમાંથી આપણે આ પ્રશ્નનો ઉત્તર આપવાના છે। અહીંયા છે ને ખોટા અમુક શબ્દ લખ્યા છે, તો એમાં આપણે સુધારી અને સાચું લખવાનું છે। આમાં આપણને પેરેગ્રાફમાં કયા માસ વિશે વાત કરવામાં આવી, કારતક માસ વિશે કે શ્રાવણ માસ વિશે, તો કે શ્રાવણ, તો અહીંયા આપણે કારતક આપેલું છે એની જગ્યાએ લખવાનું છે શ્રાવણ મહિનો હતો, કારતક ની જગ્યાએ શું લખવાનું છે શ્રાવણ, જુદા જુદા પક્ષીઓ હતા રૂપાળા વૃક્ષો પર, તો કે નહીં એમ નહીં આવે, પણ ત્યાં આવશે જુદા જુદા વૃક્ષો પર રૂપાળા પક્ષી હતા, રૂપાળા પક્ષીઓ હતા, ત્યારબાદ બધાએ રૂમાલ પણ જોયો, હવે બધાએ રૂમાલ પણ જોયો એવું આપ્યા હતું નહીં, પણ એના જગ્યાએ શું હતું બધાએ કબીર વડ પણ જોયો। હવે ત્યારબાદ ઋષિઓના તપ વાર્તા સાંભળી, તો ઋષિઓના તપ વિશે વાર્તા નથી સાંભળી, પણ ઋષિનો શ્રાપ વાર્તા સાંભળી। આમાં એમ છે કે ઋષિઓના તપ ની વાર્તા સાંભળી, તો કે ના ઋષિનો શ્રાપ ની વાર્તા સાંભળી, ત્યારબાદ ઋત્વિક નદીમાં નાહવા પડ્યો, ઋત્વિક આ વાર્તામાં નહીં, પણ ત્યાં શું આવશે ઋત્વિક નાહવા નહોતો પડ્યો, કોણ પડ્યું હતું, તો આપણે આગળના પેરેગ્રાફમાં વાંચ્યું હતું કે ઋષભે રૂમાલ પહેર્યો, ઋષભ નાહવા પડ્યો, એટલે ત્યાં ઋત્વિક ની જગ્યાએ શું આવશે ઋષભ, ઋષભ નદીમાં નાહવા પડ્યો। હવે આ રીતે તમારે પણ અહીંયા વાક્ય લખવાના છે। હવે અહીંયા તમને પ્રશ્ન નંબર 29 ઉપર કોને શું મળે, અહીંયા જો મેં તમને અહીંયા છે ને ધોરણ આપ્યા છે, રૂપેશ કાકાને અહીંયા ટોયા હાઉસ સુધી પહોંચાડવાના છે,
અક્ષય ને જેસીબી સુધે, શ્રીકાંત ને વાંદરા સાથે અને રૂચા ને વિમાન સાથે અહીંયા સુધી લઈ જવાની છે. હવે અહીંયા નીચે આપ્યું છે રૂપેશ કાકા ને ટોય હાઉસ મળ્યું, તો અહીંયા લખવાનું ટોય હાઉસ. પછી શ્રીકાંત ને શું મળ્યું છે, તો કે બોલતું વાંદરું, બોલતું વાંદરું મળ્યું. પછી અક્ષય ને શું મળ્યું, તો કે જેસીબી મળ્યું. અને રૂચાને શું મળ્યું, વિમાન મળ્યું. તો અહીં લખવાનું વિમાન, રૂચાને વિમાન મળ્યું. હવે અહીંયા સુધી તમારે મેં જે રીતના અહીંયા કરાવ્યું છે એ જ રીતના તમારે પણ અહીં કરવાનું રહેશે. ત્યારબાદ પ્રવૃત્તિ આવી છે, તો પ્રવૃત્તિ બધા એ ધ્યાન દઈ અને પેલા વાંચો, એમાં મગજ સ્થિર રાખો, એમ જેમ કહ્યું છે એ જ રીતના કરો. પછી અહીંયા આપણને ગીત આપ્યું છે, એ ગીત ઘરે ગાવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. આ બધી પ્રવૃત્તિ છે જે તમારે ઘરે એક્ટિવિટી તરીકે કરવાની રહેશે. નવરા હોય એ સમયમાં આ પ્રવૃત્તિ કરવાની છે. પેજ નંબર આપણને 59 ઉપર આપ્યું છે, એ પ્રવૃત્તિ તમારે કરવાની છે. તો સૂચના વાંચતા જાઓ અને કરતા જાઓ, અને અહીં બાળગીત આપ્યું છે એ બધાએ ગાવાનું છે. તો હવે આપણે અહીંયા પાઠ નંબર 3 આટલા બધા રમકડા પૂરું થઈ ગયું છે, તો અહીંયા સુધી બધાને કમ્પ્લીટ હોવું જોઈએ. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં છે ને આપણે નવો પાઠ શરૂ કરીશું. કર્યું તો કે જંગલ બુક, તો એના માટે બધાએ સૌપ્રથમ તો આ 3 પાઠ જે આગલા છે એ બધાએ પૂર્ણ કરેલા હોવા જોઈએ. ત્યારબાદ આપણે આ પાઠ નંબર 4 છે જંગલ બુક એ આપણે શરૂઆત કરીશું. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.